મિત્રતાનો એક પ્રસંગ યાદ આવે. બે પાકા મિત્રો ભગાભાઈ, એમાં એક માણસને એ કોઈ કારણોસર ફાંસીની સજા મળી. જે તારીખે જે દિવસે ફાંસી હતી તે દિવસે એનો મિત્ર એને છેલ્લી વાર મળવા ગયો. અધિકારીઓ માણાને ફાંસીના માચડા પાસે લાવ્યા અને કાયદાના રૂલ પ્રમાણે એને પૂછે છે કે તારી છેલ્લી ઈચ્છા શું છે. છેલ્લી ઈચ્છા એ માણા પૂછે ત્યારે આંખમાં શ્રાવણ ને ભાદરવો મળે જવા. એનો મિત્ર હામો ઉભો છે, એ જોવે છે. અધિકારીઓને હાથ જોડીને માણા એટલું કહે કે તમે જો મને છેલ્લી ઈચ્છાનું પૂછતા હોવ તો મારી છેલ્લી ઈચ્છા એક ઈ છે. હું નાનો હતો, મારો બાપ મોટે ગામત્રે વયો ગયો, મારી માએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો. ગુનો મેં કર્યો કે નહીં હું મારો ભગવાન જાણીએ, પણ તમારા કાયદાએ મને જો આ સજા આપી મને મંજૂર છે. પણ મારા ગયા પછી મારે જનેતાનો જગતમાં કોઈ નથી. આપ જો મારી છેલ્લી ઈચ્છા પૂછતા હોવ તો એટલું કહું કે મને બે પાંચ દિવસની જો રજા આપો તો પાંચક દિવસ મારી જનેતાની વ્યવસ્થા કરતો આવું કઈ. સબ અધિકારીઓએ ના પાડી. આપણે મિત્રતાની વાત આલે છે, અધિકારીઓએ ના પાડી. ભાઈ એવી રીતે તને જવા મળે નહીં, પણ તારી કરુણતા ઉપર અમે અમારા પંડ ઉપર એક સાહસ કરી શકીએ. તારા આંસુ અને તારી બોલી અમને નિર્દોષતાનો પુરાવો આપે છે, પણ એ અમારા હાથની વાત નથી, અમે તો અધિકારીઓ છીએ, તને એ રીતે જવા ન દઈએ. પણ જો કોક એવો જામીન મળી જાય કે તું આવ ત્યાં સુધી અહીંયા રહે અને તું ન આવ તો તારે બદલે ફાંસીને માચડે ચડી જાય, એવો કોઈ જો જામીન મળે. હામો મિત્ર ઉભેલો, ધીરે ધીરે ઢગલા ભરતો ભરતો મારા અધિકારીઓ પાસે આવ્યો અને અધિકારીઓને મળીને એટલું કહે છે કે એક વાર મારા મિત્રને મળી લઉં કે મળી લે. છેલ્લે બે મિત્રો ભેટીને મળ્યા. પેલા મિત્ર એને માથા ઉપર હાથ મૂકીને એટલું કીધું, હું જીવું છું અને મારા જીવતા તારી જનેતાની તારી ચિંતા ન કરવાની હોય, તારી માઈ આજથી મારી માઈ, એની ચિંતા કરતો નહીં. અને સતાય જો તને ભરોસો ન આવતો હોય તો લાઈવ સ્ટેમ્પનો કાગળ સહી કર દઉં, તું પાછો ન આવ્યો ત્યાં સુધી હું જેલમાં રહીશ, અને તું નહીં પાછો આવ્યો તો તારે બદલે ફાંસીને માચડે હું ચડી જાય, તારો મિત્ર. અને કહેવાય છે સ્ટેમ્પનો કાગળ આવ્યો સાહેબ, આ કાયદામાં હોય નહીં, પણ એક મિત્રતાને લડાવવા માટે સ્ટેમ્પનો કાગળ આવ્યો. આ માણસ જામીન થયો, આને છોડવામાં આવ્યો. 10 દિવસની મુદત લીધી છે. મિત્ર જામીન ઉપર એમ કહેવાય જાય છે, 1 2 3 4 5 6 7 8 અને 9 અને જ્યાં 10મો દાડો પૂરો થયો, જેને જેલમાં નાખ્યો હતો એ મિત્ર પાસે અધિકારીઓ આવીને ઉભા રહ્યા, ઘાયલભાઈ કેમ કે તારો મિત્ર નથી આવ્યો, હવે ફાંસીને માચડે તારે ચડવું પડશે, હાલો બાપા. હાલો કઈ નહીં, માણસ એમ કહેવાય કે હાથમાં બેડીઓ નખાણી. બબે અધિકારીઓને પકડીને જ્યાં ફાંસીના માચડા પાસે લાવ્યા, ત્યાં બે આંખમાંની આહુડાની ધાર છે. ત્યારે અધિકારીઓને કહે છે કે પેલા જામીન છે, હવે શું રોવા બેઠો છો? તેથી મિત્રો જવાબ આપ્યો કે સાહેબ હું રોઉં છું, જગત રોવે છે, એમાં બહુ ફેર છે. એક બધા રોવે, આજે હું રોઉં છું એમાં બહુ ફેર છે. કેમ કે સાહેબ મારી એક આંખમાં હરખના આહુડા છે, બીજી આંખમાં દુઃખ ના હોય છે. હરખના દુઃખ કા કઈ રીતે? સાહેબ હરખ ના આહું છે ઠેકી ઠેકી મારા નીકળી જાય છે, દુઃખ ના આહું છે એની સીધી લીટી થતી છે. હરખ ના આહું છે ને સાહેબ એ ટાઢા છે, દુઃખ ના આહું ગરમ છે, ઉના છે. કે પણ હરખના દુઃખના કઈ રીતે રાહું આવ્યા? સાહેબ હરખ એ વાતનો છે, આજ મિત્રને બદલે મારે ફાંસીએ ચડવાનું છે એ વાતનો મને હરખ. કે તો દુઃખ કઈ વાતનો?
કે દુઃખ ઈ વાતનું છે કે આ ધરતીના ચોકમાં મારો મિત્ર જીવતો નહીં હોય, નહીતર અહીંયા આવ્યા વગર રહે નહીં, એનો મને ભરોસો. અને કહેવાય છે કે ભરોસા ઉપર એ વખતના અધિકારીઓ એમ કહેવાય કે માણસને નિર્દોષ છોડી દીધો છો. ભરોસો જેનો હશે, જેને વિશ્વાસ હશે, આ ભક્તિ બધાએ કરી, બધાને ભગવાન નથી મળ્યો ભાઈ, ભગવાન હું બધાને મળ્યો ભાઈ. આવ્યા ઘણા હિમાલયમાં પાછા ભાઈ આવ્યા, હજારો વર્ષ તપ કર્યું ન મેળાયું, હાલો કે લેંઘા પહેલે કોથળીઓ વેચ્યું, બાકી આ ધંધા ન કરાય ભાઈ આવ્યા પાછું. ભરોસો તૂટ્યા પછી કઈ નહીં કરી શકે. એટલે ખાસ બે ત્રણ વાર ચીઠી આવી છે, એટલે એક પંક્તિ લઈ લઉં કે ભરોસો કોને કહેવાય. હરિની હાથળી એ મારે રોજનું હાથ લઈએ.